साबरकांठा जिला सहित गुजरात में प्रथम और बीजा तबक्का विधानसभा 182 बैठकों मतदान पूर्ण थई गयुं छे। तो प्रांतित तलो 33 विधानसभा बैठक पर आ वखते भाजप कांग्रेस आम आदमी पार्टी वच्चे तिकोणीय जंग जोवा मळ्यो हतो अने मतदान पूर्ण थता त्रणे पक्षो द्वारा जीतनो दावो करवामां आवी रह्यो छे। प्रांतिज तलोज 33 विधानसभानुं बीजा तबक्कामां मतदान 5 डिसेम्बरना रोज योजायुं हतुं, जेमां प्रांतिज तलोजमांथी 6 उमेदवारो मेदानमां उतर्या हता अने तंत्र द्वारा प्रांतिज तलोजमां थईने 305 बूथ ऊभा करવામાં આવ્યા હતા। તો 2,58,872 મતદાતાઓમાંથી 70.28% મતદાન યોજાયું હતું। તો ગત ચૂંટણીનું મતદાન કરતાં આ વખતે 3% મતદાર ઓછું થયું હતું। તો આ વખતે મતદારોનો મિજાજ કોઈ અલગ જ હતો। તો સવારના ધીમી ગતિએ થયેલ મતદાન બપોર બાદ સ્પીડ પકડતા મતદાન મથકો ઉપર લાઈનો જોવા મળી હતી। તો પ્રાંતિજ ખાતે સેઠ પીએનડાર હાઈસ્કૂલ ખાતે મતદાનનો સમય પૂર્ણ થયા છતાં લાઈન હોવાથી મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું। તો મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો જીતનો દાવો કરવામાં આવી રહ્યું છે। આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન થશે તે તો 8 ડિસેમ્બરના દિવસે જ ખબર પડશે। ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર બચતસિંહ હરિસિંહ રાઠોડ, આમ આદમીના ઉમેદવાર અલ્પેશ પટેલ ત્રણેય ઉમેદવારોમાંથી મતદારો સહિત લોકો કોનો સ્વીકાર કરશે એ તો 8 ડિસેમ્બરને ગુરુવારના રોજ ખબર પડશે। પણ હાલ તો પ્રાંતિજ તલોદ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરો મતદારો સહિત લોકોમાં નજર મતગણતરી ઉપર મંડાઈ રહી છે અને ત્રણેય પક્ષોમાં પરિણામને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો કેસરીઓ લહેરાય છે કે પંજાનું પંજો પડશે કે આમ આદમી પાર્ટી આવશે તે તો હવે 8 ડિસેમ્બર ગુરુવારના રોજ સવારના 12 વાગ્યા સુધીમાં ખબર પડી જશે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.